હાફ ડાયાગોલની વેલ્યુ આપણી પાસે ન હતી એ ઓલરેડી આપણી પાસે આવી ગઈ છે કે બી ઇઝ ઇક્વલ થશે નાઇન મીટર બીની વેલ્યુ થશે નાઇન મીટર અને બી આપને ખબર છે બી છે એ બીજા ડાયાગોલની હાફ હાફ લેન્થ છે તો એની ઉપરથી આપણે કહી શકીએ કે સેકન્ડ ડાયાગોલ થશે ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ ઇનટુ ધ હાફ ડાયાગોન ઇઝ ઇક્વલ ટુ ટુ ઇન્ટુ નાઇન સો ડી ટુ ઇઝ ઇક્વલ ટુ એટીન મીટર્સ વી કેન સી ઇન ધ સ્ક્રીન

એરિયા ઇઝ ઇન મીટર સ્ક્વેર બિકોઝ ધ લેન્થ ઓફ ધ ડાયાગનલ્સ ગિવન ઇન ધ મીટર સો એરિયા ઇઝ ઇન મીટર સ્ક્વેર સો આન્સર ઇઝ ઇક્વલ ટુ ટુ વન સિક્સ મીટર સ્ક્વેર ઓકે તો આટલું સમજ્યા પછી હવે બધા સ્ટુડન્ટ્સને આઈડિયા આવી ગયો હશે કે આપણે રોમ્બસનો એરિયા કઈ રીતે ફાઇન કરવો રાઈટ તો રોમ્બસનો એરિયા ફાઇન કરવા માટે હજી પાછું નોટ કરીએ કે એના માટે બંને ડાયાગનોની વેલ્યુ હોવી જરૂરી છે અને એને આપણે વનઆફે મલ્ટિપ્લાય કરશું એટલે આપણે રોમ્બસનો એરિયા મળશે પણ એક બીજી વસ્તુ પણ આપણે ડિસ્કશન કરી શકીએ કે શું રોમ્બસનો એરિયા એ જ રીતે શોધી શકાય બીજી કોઈ અલ્ટરનેટ મેથડ ખરી તો કે હા રોમ્બસ છે એક પ્રકારનો ચતુષ્કોણ જ છે તો આપણે હાઈટ બેઝ ઇન્ટુ પર પેનિક્યુલર ડિસ્ટન્સનો યુઝ કરીને પણ આપણે એનો એરિયા શોધી શકીએ જો આપણે પીપીટીમાં જોઈએ તો આપણી પાસે જે ફર્સ્ટ ફિગર છે એ એની અંદર આપણે વેલ્યુ આપેલી છે ફર્સ્ટ ડાયગોનલ છે એ છે ટ્વેન્ટી એટલે કે ટેન પ્લસ ટેન સેકન્ડ ડાયાગોનલ છે એ ટ્વેલ્વ પ્લસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફોર તો આપણા આ વધારે પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ છે તો આપણે એનો એરિયા બહુ ક્વિકલી વન હાફ ડી વન ઇન્ટુ ડી ટુ ટેન

બીજા ફિગરમાં આપણે જોશું તો પણ આપણે એ રીતે અહીંયા રાઇટ એંગલ છે તો હમણાં જે આગલા એક્ઝામ્પલમાં આપણે જે ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે એ રીતે આપણે બધી વેલ્યુ ફાઇન કરી શકીએ તો એ થાશે ફિફ્ટીન અહીંયા એક સાઈડ છે સેવન્ટીન છે બીજી છે એઇટ છે તો આપણે જે સાઈડની વેલ્યુ આપણે ખ્યાલ નથી તો પાયથાગ્રોસનાથી એમ પ્રમાણે થશે ફિફ્ટીન તો બીજી સાઈડ પણ થશે ફિફ્ટીન અને આપણે એરિયાના ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો થાશે થર્ટી ઇન્ટુ

તો થર્ડ ફિગરમાં પણ એવું જ છે કે આપણે એનો એરિયા ડી વન ઇન્ટુ ડી ટુ ઇઝ ઇક્વલ થશે થર્ટી ટુ ઇન્ટુ રૂ થ્રી યુનિટ સ્ક્વેર પણ જો આપણે ફોર્થ ફિગર જોવા જઈએ તો એમાં અલગ રીતે આપણે એરિયા ફાઇન કરેલો છે કેમ કે ફોર્થ ફિગર છે એમાં આપણે બેઝ ઇન્ટુ પર પેન્ડિક્યુલર ડિસ્ટન્સનો યુઝ કરેલો છે આ રોમ્બસ છે એક પ્રકારનો પેરેલોગ્રામ પણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે કે જેની સામસામેની સાઈડ સરખી હોય અને આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે સમાંતર બાજુ તતુષ્કોનનો એરિયા બી હાઈટ ઇનટુ પર પેન્ડિક્યુલર ડિસ્ટન્સનો યુઝ કરીને આપણે મેળવી શકીએ છીએ અહીંયા આપને એનો બેઝ તમને આપેલો છે જે છે ટેન ઇન્ટુ રૂટ ટુ અને જો આપણે પાઇથાગોરોસ્થિરમનો અને એંગલનો યુઝ કરશું તો આપને ખબર પડી જશે કે આના માટે એની જે હાઈટ છે એ થાશે ટેન અને બહુ ઇઝીલી ફાઇન કરી શકાય એમ છે કે એની હાઈટ થશે ટેન અને આપને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એરિયા શોધવા માટે વી હેવ ઓલરેડી લર્ન ધીસ વન કે એરિયા ઓફ અ પેલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ એચ ઇઝ બી ઇઝ હાઇટ હાઈટ એન્ડ એચ ઇઝ અ બેઝ સો બી ઇન્ટુ એચ સો હિયર આપણી પાસે છે બી ઇઝ ઇક્વલ ટુ ટેન એન્ડ એચ ઇઝ ઇક્વલ ટુ ટેન રૂટ ટુ સો એરિયા ઇઝ ઇક્વલ ટુ હન્ડ્રેડ ઇન્ટુ ટુ યુનિટ સ્ક્વેર તો એ વસ્તુ પણ આપણે માઇન્ડમાં ક્લિયર રાખવી જોઈએ કે ડી વન વન હાફ ડી વન ઇન્ટુ ડી ટુનો યુઝ આપણે વાઇડલી કરીએ છીએ એરિયા શોધવા માટે પણ એ આપણી પાસે ન હોય તો આપણે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ એ ફોર્મ્યુલાનો પણ યુઝ કરી શકીએ છીએ રોમ્બસનો એરિયા શોધવા માટે કેમ કે રોમ્બસ મીન્સ સમ બાજુ ચતુષ કોણ અને પેલોગ્રામ એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની સામસામેની બંને સાઇડ્સ ઇક્વલ હોય તો રોમ્બસ છે એ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે જેની બધી સાઇડ્સ ઇક્વલ છે તો એની અંદર આપણે સમાંતર બાજુ વાળા ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ છીએ તો આપણી પાસે હવે રોમ્બસનો એરિયા ફાઇન કરવા માટે બે ફોર્મ્યુલા રેડી છે એક એ ઇઝ ઇક્વલ ટુ વન હાફ ડી વન ઇન્ટુ ડી ટુ અને સેકન્ડ છે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ એચ તો જે પ્રકારનો ડેટા આપને આ ક્વેશ્ચનની અંદર અવેલેબલ હોય એ પ્રકારની ઇઝી મેથડનો આપણે યુઝ કરી અને રોમ્બસનો એરિયા ફાઇન્ડ કરી શકીએ છીએ તો આટલું આફ્ટર યુ ઓલ ધીસ ડિસ્કશન આઈ થિંક યુ આર એબલ ટુ ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ વિચ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ પાયા સ્કવેર એન્ડ ધ સેકન્ડ ઇઝ ફોર સ્પેશિયલી ધ એરિયા ઓફ રોમ્બસ વેર એ ઇઝ ઇક્વલ ટુ વન હાફ

ફર્સ્ટ ડિસ્કસ વોટ ઇઝ સોલિડ વોટ ઇઝ સરફેસ એરિયા વોટ ઇઝ વોલ્યુમ સો સોલિઝ ઇઝ અ જીઓમેટ્રિક ફિગર ઇન થ્રી ડાયમેન્શન લુક એટ ધ પીપીટી દેટ સોલિડ ઇઝ અ જિયોમેટ્રિક ફિગર ઇન થ્રી ડાયમેન્શન સરફેસ એરિયા દેટ્સ અ ટોટલ એરિયા ઓફ ધ સરફેસ ઇઝ ઓફ અ સોલિડ શેપ ઓર પ્રિઝમ કે જે સરફેસનો આખે આખો જે પાર્ટ હશે કોઈ પણ શેપ અથવા તો ફિગરનો એને ટોટલ જે સર્ફેસ હશે એનો તમે સમ લેશો એ તમને ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ વોલ્યુમ ઇઝ ધ સ્પેસ વિથ ઇઝ ઓક્યુપાઈડ બાય ધ સોલિડ સેપ જે આખે આખો જે સ્પેસ કોઈ સોલિડ દ્વારા જે ઓક્યુપાય થાય છે એ સ્પેસને આપણે કહીશું વોલ્યુમ ઓફ અ સોલિડ તો આપણે સરફેસ એરિયા અને વોલ્યુમ વિશે પણ આજે આપણે ડિસ્કશન કરવાનું છે તો આપણે હવે આપણી પાસે એરિયાનો બેઝ ક્લિયર છે તો આપણે આગળ વોલ્યુમ અને સરફેસની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ક્યુબના વોલ્યુમ વિશેની અને એના સરફેસ એરિયા વિશેની તો જ્યારે કોઈ પણ આપણે થ્રી ડાયમેન્શન ફિગરની વાત કરતા હોય અને એના આપણે વોલ્યુમ અથવા તો સરફેસ એરિયાની સ્પેશિયલી જ્યારે આપણે સરફેસ એરિયાની વાત કરતા હોય તો એક વસ્તુ આપણે મગજમાં ક્લિયર હોવી જોઈએ કે જ્યારે સરફેસ એરિયા લઈએ છીએ ત્યારે આપણે માત્ર એની સરફેસ વિશે જ વિચારીએ છીએ એની અંદર કેટલું સ્પેસ ઓક્યુપાય થયેલું છે એના વિશે આપણે વિચારતા નથી તો અહીંયા આપણે જોઈશું તો આપને એ વસ્તુ ક્લિયર થશે કે જો ક્યુબની વાત કરતા હોય ક્યુબ મીન્સ કે ક્યુબની અંદર ટોટલ કેટલી સાઈડ હશે છ સાઈડ સિક્સ સાઈડ્સ અને બધી સાઈડ છે એ સ્ક્વેર છે બધી સાઈડ છે કેવી થશે સ્ક્વેર થશે અને સ્ક્વેરનો એરિયા શોધતાં આપણે ઓલરેડી શીખેલા છીએ કે સ્ક્વેરનો એરિયા થશે એલ સ્ક્વેર એલ સ્ક્વેર ઇઝ ધ એરિયા ઓફ અ સ્ક્વેર પણ આપણી પાસે અહીંયા છ સાઈડ છે ક્યુબ માટે તો અને છ એ સાઈડ છે એ સ્ક્વેર છે અને આ ક્યુબ છે કે જેની દરેક સાઈડ છે એની લેન્થ છે એલ ઓકે તો છ સાઈડ છે દરેક સ્ક્વેર છે તો છ એ છ સાઈડના એરિયા થશે એલ સ્ક્વેર સો ટોટલ સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ સિક્સ ટાઈમ્સ એલ સ્ક્વેર ઓલરેડી આપણે પીપીટીની અંદર જોઈ શકીએ છીએ કે ટોટલ સરફેસ એરિયા ઓફ અ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ એલ સ્ક્વેર વેર એલ ઇઝ અ લેન્થ ઓફ અ સાઈડ ઓફ ક્યુબ ઓકે તો કોઈ પણ ક્યુબનો ટોટલ સરફેસ એરિયા થશે સિક્સ ઇન્ટુ એલ સ્ક્વેર અને ક્લિયરલી મેં એ પ્રમાણે ડિસ્કશન કરેલું છે કે હવે જો વોલ્યુમ શોધવું હોય તો જે રીતે આપણે સ્ક્વેર શોધીએ છીએ સ્ક્વેરની અંદર આપણે એલ ઇન્ટુ એલ ઇઝ ઇક્વલ ટુ એલ સ્ક્વેર એટલે કે બે સાઇડ્સની લેન્થનો આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ આપણે એરિયા મળશે પણ જ્યારે આપણે ક્યુબના વોલ્યુમની વાત કરીએ ત્યારે અંદરનો પણ જે સ્પેસ ઓક્યુપાઈડ થાય છે એની પણ આપણે વેલ્યુ શોધવાની હોય છે એટલે આપણે થર્ડ ડાયમેન્શનની પણ વાત કરવાની છે અને થર્ડ ડાયમેન્શન પણ આના માટે થશે એલ l is length l is breadth l is height so volume of a cube is equal to l cube we can see in the ppt that the volume of a cube is equal to l cube uh, uh, let us look at the example uh, uh, we have the uh, side of a uh, cube is a 5 centimeter cube a pelo check jenny but this side say 5 centimeter તો આપણે એ ફાઈવ સેન્ટીમીટર પ્રમાણે આપણે એની એનું વોલ્યુમ અને સરફેસ એરિયા શોધવાનો છે તો ક્લિયરલી આપણી પાસે એના ફોર્મ્યુલા છે ટોટલ સરફેસ એરિયા થશે સિક્સ ઇન્ટુ એલ સ્ક્વેર વેર એલ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સેન્ટીમીટર એન્ડ ધ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુબ હિયર એલ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સેન્ટીમીટર સો ટોટલ સરફેસ એરિયા ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ એલ સ્ક્વેર where l is equal to 5 so 5 square is equal to 25 uh, into 6 so 25 into 6 is equal to 150 centimeter square note that the area is in centimeter square because the length of uh, each side of cube is 5 centimeter so area is in centimeter square because we are doing the l square here so l is a 5 centimeter so l square is in centimeter square so total surface area is equal to 6 into 5 square is equal to 150 centimeter square in the same way volume v is equal to l cube so l is equal to 5 centimeter again so l into l into l is equal to 5 into 5 centimeter into 5 centimeter into 5 centimeter is equal to 125 centimeter cube not that the uh, here

આ ફોર્મ્યુલાનો યુઝ કરીને કે એક ક્યુબ તમને આપેલો છે કે જેનો લેન્થ છે ટેન સેન્ટીમીટર ધેટ મીન્સ એલ ઇઝ ટુ ટેન સેન્ટીમીટર તો તમારે એનો ટોટલ સરફેસ એરિયા અને વોલ્યુમ તમારે ફાઇન કરવાનો છે તમારી રીતે ઓકે તમને આન્સર તો આપેલો છે પણ તમારે તમારી રીતના એનું કેલ્ક્યુલેશન કરવાનું છે ઓકે તો આ રીતે આપણે ક્યુબ માટે તમે એનો એરિયા સરફેસ એરિયા અને વોલ્યુમ શોધી શકું હવે આપણે ક્યુબોઇડની વાત કરવાની છે કે ક્યુબોઇડ માટે ટોટલ સરફેસ એરિયા શું થશે અને એનો વોલ્યુમ શું થશે તો ક્યુબોઇડ માટે વોલ્યુમ શોધવો થોડો ઇઝી છે કેમ કે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લેન્થ બ્રેથ એન્ડ હાઈટ તો લેન્થ આપણે કહેશું લેન્થ ઇઝ ઇક્વલ ટુ એલ બ્રેથ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ હાઈટ ઇઝ ઇક્વલ ટુ એચ સો વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન ટુ બ્રેથ ઇન્ટુ હાઈટ ક્યુબની અંદર પણ આપણે સેમ વસ્તુ ડિસ્કસ કરી હતી લેન્થ ઇન્ટુ બ્રેથ ઇન્ટુ હાઈટ પણ ક્યુબ માટે લેન્થ બ્રેથ અને હાઈટ ત્રણેય ઇક્વલ હોય છે એટલે એલ ઇન્ટુ એલ ઇન્ટુ એલ આપણે ક્યુબ માટે વોલ્યુમ લીધું હતું એલ ક્યુબ પણ અહીંયા ત્રણેયની વેલ્યુ અલગ અલગ છે તો ક્યુબોઇડ માટે થશે વોલ્યુમ ઇઝ ટુ એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ પણ સરફેસ એરિયા એ થોડો અલગ રીતે વિચારશું આપણે કેમ કે અહીંયા બધી સાઇડ્સ છે ઇક્વલ નથી એટલે આપણે ક્યુબમાં એવું ડિસ્કશન કરેલું હતું કે બધા સાઈડ્સ છે એ સ્ક્વેર થશે અને બધાનો એરિયા છે એ એલ સ્ક્વેર પ્રમાણે આપણે ગોતશું અને છ સાઈડ થશે તો સિક્સ ઇન્ટુ એલ સ્ક્વેર પ્રમાણે એનો આપણે ટોટલ સરફેસ એરિયા લેશું પણ હિયર ઓલ સાઈડ આર નોટ ઇક્વલ બટ એની સામસામેની બાજુઓ એ એકબીજાથી સરખી હશે એટલે કે જો હું એલની વાત કરું તો એક જે સાઈડ હશે કે જેનો આપણે લંબચોરસ થશે જે સાઈડ કે જેની લંબાઈ હશે એલ અને પહોળાઈ હશે બી તો એ સાઈડનો એરિયા થશે એલ ઇન્ટુ બી સેમ રીતે તેની બરાબર ઓપોઝિટ સાઈડ હશે એની પણ એરિયા થશે એલ ઇન્ટુ બી તો આપણે ખાલી બે સાઇડ્સ આપણે લેશું ક્યુબોર્ડની તો બંને સાઈડનો એરિયાનો આપણે સરવાળો કરીશું તો થશે એલ બી ઇન્ટુ ટુ ટાઈમ્સ ઇઝ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ એલ બી સેમ રીતે આપણે જો સેકન્ડ પેર લેશું તો આવશે બી ઇન્ટુ એચ અને સેમ રીતે એને પણ આપણે બે વડે મલ્ટિપ્લાય કરશું તો ટુ ઇન્ટુ બી એચ સો ટુ બી એચ સેમ રીતે થર્ડ પેડ માટે આવશે ટુ એલ એચ સો આ રીતે આપણે ટોટલ કરશું તો ટોટલ સર્ફેસ ટુ ટાઈમ્સ એલ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ તો આ રીતે આપણે એનો ટોટલ સરફેસ એ કોઈપણ ક્યુબોઇડનો મેળવી શકે જે વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી કે સામસામેની બાજુ હોય છે આ રીતે તો આ વસ્તુ આપણે થોડો જો વિડીયો દ્વારા જોવાની ટ્રાય કરીએ તો આપને વધારે સમજાશે કે એકચ્યુઅલી આ વસ્તુ આપને કઈ રીતના મળે છે તો નેક્સ્ટ વસ્તુમાં આપણે જોઈએ ડબલ્યુ એચ ઇન્ટુ ડબલ્યુ અને બબ્બે સાઈડ સામસામેન સાથે એડિશન થશે એટલે આવશે ટુ એલ એચ ટુ એલ ડબલ્યુ પ્લસ ટુ એચ ડબલ્યુ અને સેમ રીતે આપણે હમણાં આના પછી જ આપણે પાછા શીખવાના છીએ સિલિન્ડર માટે પણ વાત કરી શકાય કે સિલિન્ડર માટે જો સિલિન્ડરની આખી ફિગર આપણે ઓપન કરીએ તેમાં ઉપર સર્કલ છે નીચે પણ સર્કલ છે અને જો એને આપણે ઓપન કરશું તેનો જે વચ્ચેનો જે પાર્ટ થશે એ થશે રેક્ટેંગલ થશે અને રેક્ટેંગલની જે ટૂપાય આર છે એ આપણે ટુપાય આર લેશું એટલે ટુપાયાર ઇન ટુ ટુ ટાઈમ્સ ટુ પાય આર તો ટુ ટાઈમ્સ પાય આર એચ પ્લસ ટુ પાય સ્ક્વેર તો આ રીતે આપણે ડિસ્કશન કરી શકીએ ઓકે તો આ રીતે આપણે જે પ્રમાણે વિડીયોમાં જોયું જો આપણે ફિગર ઓપન કરીએ તો જે ક્યુબોઇડ છે એ ક્યુબોઇડની અંદર સામસામેની બાજુઓ સરખી હોય છે એટલે ત્રણ એવી પેર મળશે કે જેમાં સામસામેની બાજુઓનો આપણે એરિયા શોધી અને બધાનો એડિશન કરી અને આપણે ટોટલ સરફેસ એરિયા ફાઇન કરી શકીએ આપને એક એક્ઝામ્પલ લઈએ તો એક બોક્સ છે કે જેની લેન્થ છે ફિફ્ટીન સેન્ટીમીટર બ્રેથ છે સેવન સેન્ટીમીટર એન્ડ ધ હાઈટ ઇઝ ઇક્વલ ટુ એટ સેન્ટીમીટર વી નીડ ટુ ફાઇન્ડ ધ ટોટલ સરફેસ એરિયા એન્ડ ઇટ્સ વોલ્યુમ સો યુઝિંગ ધ ફોર્મુલા ટુ ટાઈમ્સ એલ ઇન્ટુ બી પ્લસ બી એચ પ્લસ એલ એચ સો ફિફ્ટીન ઇન્ટુ સેવન પ્લસ સેવન ઇન્ટુ એટ પ્લસ ફિફ્ટીન એટ સો વી ગેટ the total surface area of this uh, uh, cuboid is equal to 562 centimeter square again not that here the uh, total surface area is in centimeter square and the volume is very easily l into b into h so l is equal to 15 b is equal to 7